હવે આગળ વાત કરીએ તો કેશોદની. કેશોદના ખમીદાણા ગામે ગણેશજીને 111 લાડુનો ભોગ ધરાવવામાં આવ્યો. કેશોદ તાલુકાના ખમીદાણા ગામે આવેલ ભક્તિ જ્ઞાન ભવનમાં વ્યાસ પરિવાર દ્વારા દરેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે, જેમાં હાલમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યોત્સનાબેન જોશી દ્વારા પોતાના ઘરે જ પાર્થિવ ગણેશજીની મૂર્તિ બનાવી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં દરરોજ ગણેશજીને ફૂલ ફળ સાથે જુદા જુદા શણગાર, પ્રભાત, મધ્યાહન, સંધ્યા આરતી સહિત ભક્તિ જ્ઞાન ભવનમાં વ્યાસ પરિવાર દ્વારા ભક્તિભાવ સાથે ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ગણેશજીને વિઘ્નહર્તા દેવ માનવામાં આવે છે. વિશ્વનું કલ્યાણ થાય તેવી પ્રાર્થના સાથે મનુષ્ય પશુ પક્ષીઓનું કલ્યાણ સાથે સુખ શાંતિ રોગમુક્ત થાય તેવી પ્રાર્થના પૂજા અર્ચના સાથે ખમીદાણા ગામે આવેલ ભક્તિ જ્ઞાન ભવનમાં શ્રદ્ધાપૂર્વક ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. હાલમાં ગણેશજીને 111 લાડુનો પ્રસાદ ધરાવવામાં આવ્યો છે, જે બાળકોને પ્રસાદી તરીકે આપવામાં આવશે તેવું ભક્તિ જ્ઞાન ભવન વ્યાસ પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ.